ના ઓપરેશન સર્જરી તો નથી કરી, જે કાનો જે ટીપા નખાયા છે અને જે ગોળી આપી હતી ટ્યુશનની ગોળી, એનાથી બધું કામ થયું છે. આ વિડીયો માધ્યમથી મેસેજ તો સારો સારો જ મેસેજ જાય છે કે ભાઈ તમે રિકવરીની તરફ આગળ વધી રહ્યા છો. એક વાર તો ચોક્કસથી જરૂર આવવું જોઈએ, ચોક્કસથી જરૂર આવવું એવું મારું ઓપિનિયન છે. આવ્યો અત્યારે તમે તમારી રીતે જે પૂછ્યું એમાં એને ઓછું સંભળાતું હતું. પછી તમારું ટ્રીટમેન્ટ કર્યું, દોઢ કલાક પછી તમે જે એને પૂછપરછ કરી એ હિસાબે રિઝલ્ટ સારું થશે. હવે વાંધો નહીં, એનું કારણ છે સારું થાય છે બરાબર. આ કાનનું તો અમને એવું કીધું હતું તમે આમાં 10-50 લાખ નાખો તો બી નહીં થાય બરાબર, પણ તમારી પાસે અમારો પહેલો જ ટ્રીટમેન્ટ છે અને 1.5 કલાક જ થઈ એમ તો જોવા જાવ તો 1.5 કલાકમાં રિઝલ્ટ સારું એવું છે. અત્યારે બિલકુલ સાંભળતા નથી, એમને સ્લેટ પેન રાખવી પડે, આપણે કઈ કેવું હોય ને એવું આપણે લખી નાખવું પડે પછી એ સાંભળે. જુઓ, મારી તો પોતાની ભગવાનને એ જ પ્રાર્થના છે કે અહીંયા ઘડી જે લોકો કાનથી સાંભળતા નથી, કાનમાં એમને જે કંઈ તકલીફ હોય એ બધી તકલીફ અહીંયા દૂર થાય છે, દવાઓથી થાય છે. કોઈ પણ જાતના ઓપરેશન નહીં, કોઈ પણ જાતની બીજી ટ્રીટમેન્ટ નહીં કે કોઈ જાતનું મશીન બીજું નહીં. આ રીતે આ જે મારી ટ્રીટમેન્ટ થઈ અત્યારે એ ટ્રીટમેન્ટથી હું અત્યારે એટલો બધો ખુશ છું કે હું આજે હવે પછી જ્યારે ઘેર જઈશ મારા પોતાના મંદિરે ત્યારે ત્યાં આગળ અમારા જે મારા સંત મારા ધર્મપત્ની છે એ તો આટલું જાણીને ખુશ થઈ જશે, કારણ કે એમને ઘણું જોરથી બોલવું પડતું હતું. સાચી વાત છે. સતીશભાઈ, મને તો હૃદયસ્પર્શી વાત કહું ને તો કદાચ સૌથી વધારે ખુશી મને થઈ. એ કહશો કે જ્યારે જ્યારે મારા ફોન પર વાત થતી હતી ને તો મને એમ થતું કે મારે એમને કઈ રીતે સમજાવવું પડે. મારો ફોન પર વાત થાય ને તો બાપુ ફોન લઈને મારા મધારે લોન આપી દેતા હતા કે લો તમે વાત કરો શું કહે છે. અત્યારે મને ખરેખર રહ ના શું એટલે એટલો એ થયું છે ને કે ખરેખર ભગવાને આ કાર્ય વધારે વધારે લોકોને બેનિફિટ પહોંચાડે, લોકો સક્સેસ થાય અને વધારે લેવા લોકોને તમારી સેવાનો લાભ મળે હું એવું ઈચ્છું છું.